પોલીસ કર્મીઓ તથા પ્રવાસીઓ વચ્ચે હાથાપાઈની ઘટનાને ગંભીરતાથી લેતા દીવ એસપી અનિશકુમારે લોકોને કરી અપીલ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ટ્રાફિક પોલીસ અને પ્રવાસીઓના વચ્ચે ખુલ્લેઆમ ગઈકાલે ફિલ્મના શૂટિંગની જેમ ઢીસુમ ઢીસુમ થતા દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અમરેલીના સરમરા ગામના મહિલા પુરુષ થઈ 10 લોકો ઇકો કારમાં સવાર હતા. દીવ બસ સ્ટેશન સર્કલ પાસ દીવ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન રોકાવવામાં આવ્યું. ગાડીમાં નિયમથી વધુ લોકો સવાર થવાના કારણે દંડ વસૂલી માટે ચલણ કાપવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને પોલીસ તથા પ્રવાસીઓ વચ્ચે બબાલ થઈ હતી. બબાલ દરમિયાન એક પ્રવાસીએ ચલણની બુકને ફાડી નાખતા અને બબાલ બાદ પોલીસે અને પ્રવાસીઓ વચ્ચે હાથાપાઈ અને મારામારી થઈ હતી, જેમાં પ્રવાસીઓએ પોલીસને અને પોલીસને પ્રવાસીને માર માર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. આ ઘટનામાં પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા દીવ એસપી અનુજકુમાર પૂરી ઘટનાની તપાસ માટે આદેશ જારી કર્યો છે, જેની તપાસ પીઆઈ નરેશ પટેલ કરી રહ્યા છે. સાથે ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ભરત સોલંકી અને હોમગાર્ડ વિભૂતિ જેઠવાને ટ્રાફિક ડ્યુટીથી હટાવી દેવામાં આવ્યા છે. દીવ એસપી અનુજકુમારે સમગ્ર ઘટનાની જાણકારી પ્રેસ નોટના મારફતે આપી હતી. એસપી અનુજકુમારે દીવની જનતાને તથા પ્રવાસીઓને અપીલ કરી છે કે પોલીસને સહયોગ આપો અને પોલીસ વિશે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો અમને જાણ કરો તથા પોલીસ ટ્રાફિક નિયમનું પાલન કરો, એ તમારી સુરક્ષા માટે છે. કોઈ પણ પોલીસ કર્મી તમારી સાથે દુર્વ્યવહાર કરે તો દીવ પોલીસ સ્ટેશન અથવા એસપી ઓફિસનો તરત જ સંપર્ક કરવો. આજ તકરીબન દોપહેર 12 બજે બ્રિજ સર્કલ પર એક અનફોર્ચ્યુનેટ ઇન્સિડેન્ટ હુઆ હૈ. હમારા ટ્રાફિક સ્ટાફ જિસમેં 7 પોલીસ પર્સનલ ઉસ વક્ત બ્રિજ સર્કલ પર ડિપ્લોયડ થે, અપના રૂટીન ટ્રાફિક ડ્યુટી કર રહે થે, તો એક ઇકો ગાડી જિસકા રજિસ્ટ્રેશન નંબર GJ19BA4176 હૈ, ઉસમેં તકરીબન 10 પેસેન્જર બેઠે હુએ થે. તો પોલીસ પર્સનલ ને ઉસકો ઇશારે સે રુકાયા और अत्यधिक पैसेंजर्स होने की वजह से उसके चालान करने की बात करी. इतने में जो पैसेंजर्स थे वो उत्तेजित हो गए और जो लेडी स्टाफ जिसने गाड़ी को रुकाया था उसके साथ हाथापाई और मारामारी गाली गलौच वगैरह शुरू कर दिया. पुलिस कंट्रोल रूम में कॉल गया और इतनी देर में एडिशनल स्टाफ आया तो ऑल्टरकेशन उन लोगों के बीच काफ़ी हो गया, जिससे हमारे 4 पुलिस पर्सनल को माइनर इंजरीज आई. एप्रोप्रिएट कार्रवाई के लिए गाड़ी को सीज करके और उन सभी लोगों को थाने ले जाया गया और उनकी सारी डिटेल्स ले ली गई है. मीनवाइल जो कुछ वीडियोस ऐसे सरफेस हुए हैं जिसमें हमारे पुलिस पर्सनल भी एक्सेसिव फोर्स का यूज़ करते हुए पाए गए, तो उसमें भरत सोलंकी और लेडी होमगार्ड विभूति जेठवा को फॉर द टाइम बींग ट्रैफिक ड्यूटी से हटा दिया गया है और PI नरेश पटेल को डायरेक्ट किया गया है एक फैक्ट फाइंडिंग इंक्वायरी डिपार्टमेंट को सबमिट करें और उस इंक्वायरी के बेसिस पे जो भी कंक्लूजन आएगा उचित कार्रवाई की जाएगी. मीनवाइल जो ट्रैफिक यूनिट है, सारे पुलिस पर्सनल को हमने अपनी तरफ से ब्रीफ किया है कि पैसेंजर्स के साथ एक एम्पैथेटिक मैनर में पेश आएँ, उनको बताएं कि ये जो कोअर्सिव मेजर्स हैं ये किसी का नुकसान करने के लिए नहीं, बाकी इन जनरल पब्लिक को अप्रोप्रिएट रोड अप्रोप्रिएट बिहेवियर इनकलकेट करने के लिए ही ये थोड़ा सख्त कदम उठाए जाते हैं. और इन केस पैसेंजर को अगर कोई उनसे बदतमीज़ी करता है, कोई भी पुलिस पर्सनल, तो वो अप्रोप्रिएट फोरम पे चाहे थाने में या फिर SP ऑफिस में अपनी कंप्लेंट रजिस्टर करा सकते हैं और उस पर त्वरित कार्रवाई होगी. तो मेरा आप सभी लोगों से ये आग्रह है कि दीव पुलिस के साथ कोऑपरेट करें और हम सब मिलकर ही इसको एक
एक्सीडेंट रहित डिस्ट्रिक्ट बना सकते हैं। धन्यवाद।